સંપત્તિની બહુલતા છતાં આત્માના દુર્ગતિ ગમનને સ્થગિત કરી દેવું છે. ઉદારતાના વાહનમાં એને ગોઠવી દો, સદગતિ ગમન નક્કી થઈને જ રહેશે. પ્રચુર પાપના સેવન છતાં આત્માની પરમગતિ નક્કી કરી દેવી છે. પશ્ચાતાપના અને પ્રાયશ્ચિતના વાહનમાં એને ગોઠવી દો, આત્માનું મુક્તિ ગમન પાકું થઈને જ રહેશે. ગાંડીતુર નદી વચ્ચે સહી સલામત કિનારે પહોંચી જવું છે. નાવમાં બેસી જાઓ, સફળતામાં કોઈ શંકા નહીં રહે. નામનો સ્પષ્ટ સંદેશ આ જ છે. આ સંસાર એ નદી નથી, વિકરાળ સાગર છે. એની વચ્ચે રહેવા છતાં તમે જો તમારા આત્માને સુરક્ષિત રાખી દેવા માંગો છો તો ધર્મની નાવમાં બેસી ગયા વિના તમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. હા, લાકડાની નાવે હજી ક્યારેક કોકને દગો દીધો છે, પણ ધર્મની નાવે તો સૌને હેમખેમ સંસાર સાગરથી પાર ઉતાર્યા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.